હલો ફ્રેન્ડ્સ તો આપણે સીસી બીઓટી ત્રણસો ને અગિયાર નંબરના પેપરમાં યુનિટ નંબર વન લીલ વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં આપણે સાઇનોબૅેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો હતો જેમાં સાઇનોબૅેક્ટેરિયાના સામાન્ય લક્ષણો સાયનોબૅેક્ટેરિયાનું સુકાઈ સંગઠન અને લાસ્ટમાં સાઇનોબૅેક્ટેરિયાને આર્થિક મહત્ત્વ આટલા સુધી આપણે અભ્યાસ કર્યો હતો એટલે કે એક લીલનો આપણે અભ્યાસ કર્યો સાયનો બેક્ટેરિયા જે આપણે નથી લીલમાં મૂકતા કે નથી બેક્ટેરિયામાં મૂકતા તો એવી જ આજે આપણે સાઇનોબૅક્ટેરિયા ગ્રુપની એક લીલ કે જેનું નામ છે નોસ્ટોક એના વિશે અભ્યાસ કરવાનો છે ફરીથી જણાવું કે આપણે સિલેબસમાં ચાર લીલ વિશે અભ્યાસ કરવાનો છે નોસ્ટોક એક્ટોકાર્પસ ઉડુગોનિયમ અને બેટ્રેકોમમ આ જે ચાર લીલ છે એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એટલા માટે જ યુનિટનું નામ લીલ રાખવામાં આવ્યું છે તો નોસ્ટોક વિશે આપણે જોઈએ તો પહેલાં તો બધી જે લીલ છે આ ચારે ચાર લીલ એનું ક્લાસિફિકેશન તમારે યાદ રાખવાનું રહેશે ક્લાસિફિકેશનમાંથી તમારે શોર્ટ ક્વેશ્ચન પરીક્ષામાં એમસીક્યુ અથવા તો એસક્યુ સ્વરૂપે પૂછાય છે અને લોંગ ક્વેશ્ચનમાં પણ એનું ક્લાસિફિકેશન પૂછી શકે કે નોનસ્ટોકનું વિગતવાર વર્ગીકરણ કારણો સહિત અથવા તો કારણો વગર આપો જો કે તમારે થિયરીમાં કારણો લખવાના આવતા નથી પરંતુ તમારે જ્યારે પ્રેક્ટિકલમાં આ પ્રશ્ન પૂછાશે ત્યારે ત્યાં આગળ તમારે કારણો આપવાના રહેશે કયા કારણો તો એના વિશે આપણે આગળ વાત કરીએ કે હું શેના વિશે કહેવા માગું છું તો એનું ક્લાસિફિકેશન જોઈએ તો કોઈ બી વનસ્પતિ કે લીલ યા ફૂગ કોઈ બી બેક્ટેરિયા એનું ક્લાસિફિકેશન કરતા હોય તો પહેલાં એની સૃષ્ટિ પછી ઉપસૃષ્ટિ આ જે બધા જે સૃષ્ટિથી માંડીને એના કુળ અને પ્રજાતિ સુધીનું જે સ્ટેપ બાય સ્ટેપ એના વર્ગ પાડ્યા છે એ તમારે બધા જ જે સજીવો છે એના માટે લાગુ પડે છે તો એ જ પ્રમાણે નોસ્ટોકમાં પણ એનું ક્લાસિફિકેશન એ જ રીતે રહેશે તો પહેલા એનું સૃષ્ટિ પ્રોકેરિયો ઉપસૃષ્ટિ છે મોનેરા વિભાગ સિયાનોફાઇટા વર્ગ સિયાનોફાઇસી ગોત્ર હોર્મોગોનેલ્સ અથવા નોસ્ટોકેલ્સ તમારે બંને યાદ રાખવાનું પરીક્ષામાં એ રીતે પૂછાય કે હોર્મોગોનેલ્સ જે ગોત્ર છે એ કઈ લીલ માટે છે તો તમારે અથવા તો નોસ્ટોકેલ્સ જે ગોત્ર છે એ કઈ લીલ માટે લાગુ પડે છે એસક્યુ અથવા એમસીક્યુમાં પૂછાય તો તમને જો બંને યાદ હોય તો તમે ઈઝીલી એનો જવાબ આપી શકો કુળ છે નોસ્ટો કેસી અને પ્રજાતિ નોસ્ટોક હવે જ્યારે તમે ગોત્ર યાદ રાખવા માટે એ જે છે એની પાછળ એલ્સ લગાવે છે શેની પાછળ ધારો કે નોસ્ટો કે લીલનું નામ છે તો નોસ્ટોક પાછળ એલ્સ લગાવવામાં આવે તો એનું ગોત્ર બની જાય જેમ કે નોસ્ટો કેસ એ જ રીતે કુળ બનાવવું હોય કુળ માટે તમારે યાદ રાખવું હોય કે કઈ રીતે એને યાદ રાખી શકાય તો જે નોનસ્ટોક છે એની પાછળ એસી લગાવવામાં આવે તો કુળ નોનસ્ટોક એસી તો આ રીતે તમારે ગોત્ર અને જે કુળ છે એ બે તો તમને સહેલાઈથી યાદ રહી શકશે એ જ રીતે વિભાગ સિયાનો ફાયડા અને વર્ગ સિયાનો ફાયસી તો એ બે પણ કમ્પેરિઝનમાં તમે યાદ એવી રીતે સહેલાઈથી રાખી શકો તો આ જે હતું એનું ક્લાસિફિકેશન જે હવે આપણે કારણો સહિત જોઈએ તો પહેલું નોસ્ટોક ને જે સૃષ્ટિ છે એ છે પ્રોકેરિયોટા તો શા માટે એને પ્રોકેરિયોટામાં મૂકવામાં આવે છે હવે પ્રોકેરિયોટા છે એ પ્રકાર એ કોઈ બી સજીવના કોષ કેન્દ્રના આધારે પાડવામાં આવે છે તો શા માટે પ્રોકેરિયોટામાં મૂકવામાં આવે કારણ કે એમાં પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે કેવું છે આદિ કોષ કેન્દ્ર એટલે કે જે કોષ હશે એમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર પછી કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા આવી કોઈ જ રચનાઓ જોવા મળશે નહીં તો આ હતા પ્રોકેરિયોના કારણો હવે ઉપસૃષ્ટિ છે મોનેરા શા માટે મોનેરા ઉપસૃષ્ટિમાં એને મૂકવામાં આવે છે તો એના કારણો છે કે આ સમુદાય છે એમાં બધા એક કોષી પ્રોકેરિયો કોષ રચનાવાળા બેક્ટેરિયાનો સમાવેશ થાય છે મોનેરા જે સૃષ્ટિ છે એ એના માટે છે મોનેરા ઉપસૃષ્ટિ એ બેક્ટેરિયા માટે છે અને જે નોસ્ટોક છે એને આપણે શેમાં એટલે કે સાયનો બેક્ટેરિયા જેના વિશે તમે અભ્યાસ કરીને આવ્યા છો કે નથી આપણે એને લીલમાં મૂકી શકતા કે નથી બેક્ટેરિયામાં મૂકી શકતા બંને વચ્ચેનું ગ્રુપ છે તો એ જે છે એના લક્ષણો છે હવે

ખોરાક માટે એને બીજા ઉપર આદર રાખવાની જરૂર રહેતી નથી જેને શું કહેવાય સ્વાવલંબી હવે વર્ગ વિશે વાત કરીએ સિયાનો ફાયસી એના કારણો તમને જણાવું તો આ વર્ગની જે લીલ છે એ ખૂબ જ સરળ કોષ રચના અને સુકાઈ આયોજન એ નિમ્ન કક્ષાનું ધરાવે છે હાલ જ આપણે વાત કરી કે એને આપણે શેમાં મૂકીએ છીએ પ્રોકેરિયો જેમાં શું હોય કોષ કેન્દ્રનો અભાવ હોય કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રિકા આવી કોઈ પણ અંગિકાઓ જોવા મળતી નથી બરાબર એટલા માટે એને શિયાનો ફાઇસીમાં મૂકવામાં આવે છે એના પછી એનું ગોત્ર જોઈએ હોર્મોગોનેલ્સ હવે તમે જેમ જેમ આગળ વધતા જશો વર્ગીકરણમાં એમ એમ તમે નોનસ્ટોકનું જે કોષ રચના છે એનું સુકાઈ એક્ઝેક્ટલી કેવું હોય એના નજીક તમે પહોંચતા જશો તો હોર્મોગોનેલ્સના કારણો કહીએ તો બહુકોષીય તંતુમય સ્વરૂપે તંતુ એ સરળ કે સાખિત હોય સીધા અથવા કુંતલાકાર હોય અને એનું મેઈન લક્ષણ છે કે આની કેટલીક પ્રજાતિઓમાં અભિકોષો આવેલા હોય છે અને આ જે લીલ છે એ મોટા ભાગે મીઠા પાણીમાં વસવાટ કરે છે આટલા કારણો છે હોર્મો ગોનેલ્સ હવે એના કુળ વિશે વાત કરીએ નોસ્ટો કેસી તો આ જે કુળમાં જે લીલા આવેલી છે એ બહુકોષીય કોશીય ધરાવે છે કેવું બે કરતાં વધારે કોષનું બનેલું એટલે કે બહુ એ મુક્ત કે શ્લેષ્મના આવરણમાં ઢંકાયેલા હોય તંતુના કેટલાક કોષો એ અભિકોષો ધરાવે છે અને અભિકોષ એ મોટે ભાગે વચ્ચેના ભાગ આવેલો હોવાથી એને આંતરવિષ્ટ કહેવાય આ બધા જે લક્ષણો છે એ તમે આગળ આગળ જેમ અભ્યાસ કરતા જશો એમ તમને ક્લિયર થતા જશે અને પ્રજાતિ સ્ટોક તો એના વિશે તો આપણે ભણવાનું જ છે તો આગળ તમે જે જે ભણશો એ એના સ્ટોકના લક્ષણો થશે તો આ હતું એનું ક્લાસિફિકેશન હવે તમારે જો એના કારણો તમને યાદ ના રહે તો અલગથી તમારે બાજુમાં ચોપડો રાખવાનો અને એમાં જે રીતે બોલાય છે એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે એનો જે ટાઈપ છે એ લખી અને નીચે એના કારણો લખી શકો યાદ રાખવા માટે નેક્સ્ટ હવે આપણે જોઈએ આગળ તો પહેલાં નોસ્ટોકનું સ્થાન અને સ્થિતિ આજનો જે આપણે લેક્ચર છે એમાં માત્ર એની કોષ રચના સુધીનો જ આપણે અભ્યાસ કરવાનો છે પહેલાં જોઈએ એની સ્થાન અને સ્થિતિ તો જે નોસ્ટોક લીલ છે ક્યાં આગળ જોવા મળશે અને કઈ સ્થિતિમાં એ દેખાશે તો તમારા સ્ક્રીન ઉપર તમને જે ફોટોગ્રાફ્સ દેખાય છે આ જે ફોટો છે એ જે છે એ નોસ્ટોકનો માઇક્રોસ્કોપિક ફોટો છે મતલબ કે તમે માઇક્રોસ્કોપમાં જે સ્લાઇડ બનાવો છો એનો ફોટોગ્રાફ્સ છે તો જોઈએ પહેલું એનું સ્થાન કે મીઠા પાણીમાં જ આ લીલ વસવાટ કરે છે હાલત તમને એના કારણો જોઈને આવે કે એ જે લીલ છે એ ક્યાં આગળ વસવાટ કરે છે મીઠા પાણીમાં તો મીઠા પાણી ક્યાં હોય તળાવ હોય ખાબોચિયા હોય ઝરણા નદી જ્યાં જ્યાં મીઠું પાણીના સોર્સ હશે ત્યાં આગળ આ લીલ જોવા મળતી હશે પરંતુ જે ડાંગરના જે ખેતર છે એમાં એ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કેમ કારણ કે આ જે છે નીલહરિત લીલ છે નોસ્ટોક સાયનો બેક્ટેરિયા તો એ જે છે એના આર્થિક મહત્વમાં આપણે જોયું હતું કે એ જે છે એ નાઇટ્રોજન ફિક્સેશન બેક્ટેરિયા એટલે કે નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા છે તો ડાંગરનું જે ખેતર છે મતલબ કે ચોખા તો એમાં એ જે વનસ્પતિઓ છે અને નાઇટ્રોજન પુષ્કળ પ્રમાણમાં જોઈએ છે ઉછેરવા માટે માટે આ જે બેક્ટેરિયા છે આ નોસ્ટોક લીલ છે એ ત્યાં આગળ મળશે અને ત્યાં આગળ નાઇટ્રોજનની જે વનસ્પતિને જરૂરિયાત છે એ પૂરી પાડશે પ્લસ ડાંગર જે છે એ ભેજવાળી જમીનમાં ઉગતા હોય એટલે ત્યાં આગળ પણ એ ભેજના લીધે એ લીલનું પ્રમાણ વધારે જોવા મળે છે હવે બીજું છે કે ધોધને લીધે ભીના રહેતા ખડકોને દિવાલો ઉપર અને ઝાડના થડ ઉપર પણ જોવા મળે હવે એવા જંગલો હોય કે જ્યાં આગળ ભેજનું પ્રમાણ વધારે હોય તો એ ઝાડના થડ ઉપર પછી જે ખડકો છે ત્યાં આગળ આ લીલ જે છે એ ચોંટેલી પણ જોવા મળી શકે તમે આની વધારે સમજણ માટે નેટ ઉપર સર્ચ કરીને જોઈ શકો છો એના ફોટોગ્રાફ્સ પણ તમે જોઈ શકો જેના લીધે તમને વધારે ક્લિયર થાય આ કોન્સેપ્ટ એના પછી બીજું સ્થાન જોઈએ તો આ લીલના તંતુઓ પોતાની આસપાસ શ્લેષ્મ ઉત્પન્ન કરે છે પરિણામે જેલી જેવા નાના મોટા દડા રૂપે દેખાય છે એ માટે એને સ્ટાર જેલી કહેવામાં આવે છે હવે તમે આ ફોટોગ્રાફ્સ જુઓ છો તો એ જે ફોટોગ્રાફ્સ છે એમાં એના ઘણા બધા જે તંતુઓ છે એ એકબીજા સાથે વીંટળાઈને જોવા મળે છે એનો કલર પણ ગ્રીન કલર છે કેમ કારણ કે એમાં ક્લોરોફિલ આવેલું છે માટે અને એ માળાના મણકા જેવી રચના દેખાય છે તો એ જે પ્રત્યેક એક એક જે તંતુ છે એની આસપાસ ક્લેશમાં ઉત્પન્ન થાય અને એ જે આખું જે ગોળો બને દડા સ્વરૂપની જે રચના બને એને શું કહેવાય સ્ટાર જેલી અંદર વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતું હોવાથી એનું જે સ્વરૂપ છે એ જેલી જેવું થઈ જાય અને કેમ કહેવામાં આવે કારણ કે એકબીજાની આજુબાજુ એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય તો એ જે રચના જાળી જેવી દેખાય માટે એને સ્ટાર જેલી કહેવામાં આવે ભારતમાં જે નોનસ્ટોકની લગભગ આપણને ત્રેવીસ જાતિઓ જોવા મળે છે કેટલી ત્રેવીસ

તમને તમારી સ્ક્રીન જે સ્ક્રીન છે એની ઉપર બે ફોટોગ્રાફ્સ દેખાય છે જે એક જે છે એ એનો બાહ્ય દેખાવ સેવન પોઈન્ટ જે વન સિક્સ છે એમાં અને સેવન પોઈન્ટ વન સેવન એમાં એનો અંદરનો દેખાવ આપેલો છે તો બહારનો જે દેખાવ છે એ કેવો હોય એના વિશે આપણે જોઈએ તો બહારથી એ ગોળા સ્વરૂપની દેખાય હાલ જ આપણે જોઈને આવે કે દડા સ્વરૂપની રચના હોય જેને સ્ટાર જેલી કહેવામાં આવે અને અંદરથી શું હોય તો ઘણા બધા તંતુઓ એકબીજા સાથે જોવા મળતા હોય એ એ અંદરનો દેખાવ પણ આપણે આગળની જોઈને આવે તો એના વસાહત વિશે જોઈએ તો એ જે નોસ્ટોકનો અંદરનો જે દેખાવ છે એ જે આકૃતિ છે એમાં પ્રત્યેક તમે તંતુ જોશો તો બધા માળાના મણકાની જેમ ગોઠવાયેલા છે અને એક જ લાઈનમાં છે તો એ જે માળાના મણકા જેવી રચના અને એની આસપાસ જો આવરણ આવેલું હોય તો એને શું કહેવાય તંતુ અથવા ટ્રાયકોમ્સ કહેવામાં આવે છે તો નીચે તમારે નામ નિર્દેશન એનું કરેલું જ છે કે તંતુ કોને કહેવાય પર્ટીક્યુલર એક જે છે એને શું કહેવાય તંતુ તો આપણે જોઈએ એનું લખાણ તો માળાના મણકા જેવા અને લાઈનમાં ગોઠવાયેલા તેમજ કોષોથી બનતા અશાખિત તમે જોઈ શકો છો કે તંતુ છે એ કેવો છે છે સિંગલ એમાં કોઈ શાખા જોવા મળતી નથી જુદી જુદી લંબાઈના હોઈ શકે તો એ જે છે એને તંતુઓ કે ટ્રાયકોમ્સ બંને એક જ વસ્તુ છે કા તમે તંતુ કહો અથવા એને ટ્રાયકોમ્સ કહો શ્લેષ્મના આવરણથી ઢંકાઈને ગોળ ગોળદડા જેવી રચનામાં એની વસાહત બનાવે છે હવે દરેક જે વસાહત છે એનો કલર કેવો હોય તો પીળાશ પડતા કે ભૂરાશ પડતા લીલા રંગની જોવા મળે છે તમે આગળ એનો માઇક્રોસ્કોપિક ફોટો જોઈને આવ્યા તો એમાં જે તમને કલર દેખાતો હતો કેવો હતો આછો લીલા રંગનો દરેક જે વસાહત છે એમાં હજારોની સંખ્યામાં ગુજરાધાર તંતુઓ હોય છે વસાહતમાં શ્લેષ્મ આવરણના બહારના ભાગે મજબૂત આવરણ આવેલું હોવાથી એ વસાહતને શું કરે છે ચોક્કસ આકાર આપે છે

હવે આગળ આપણે જે વસાહત જોઈ એમાં જોઈને આવે કે એમાં હજારોની સંખ્યામાં તંતુઓ હોઈ શકે પણ એ પર્ટિક્યુલર એક તંતુ છે એ કેવો હશે એની વિશે આપણે વાત કરવાની છે તો આ જે છે એ ફોટોગ્રાફ્સ છે એ એના એક તંતુનો છે જેને શું કહેવામાં આવે સુકાઈ પણ કહેવામાં આવે હવે સુકાઈની ડેફિનેશનમાં આપણે જોયું હતું કે જેમાં જે વનસ્પતિ દેહ છે એને મૂળ કે પર્ણમાં વિભાજિત ન કરી શકાય તો એને શું કહેવાય તો આપણે નોસ્ટોકના તંતુ વિશે વાત કરીએ તો પહેલા તો નોસ્ટોકના તંતુ ગૂંચડાદાર અને એકબીજા સાથે અમળાયેલા હોય છે કેવા હોય વસાહતમાં એકબીજાની સાથે ગુંચળાદાર અને એકઠા થઈને ભેગા થઈને રહેલા હોય પ્રત્યેક તંતુ વિશે વાત કરીએ તો આ જે પ્રત્યેક જે તંતુ છે એ જે માળાના મણકાની જેમ ગોઠવાયેલો છે સ્ટેપ બાય સ્ટેપ એક જ લાઈનમાં ગોઠવાયેલો છે તો કેવો છે એક કરતાં વધારે કોષો આવેલા હોવાથી બહુકોષીય પછી મણકા જેવી રચના છે પ્રત્યેક કોષની અને એ જે છે શાખા રહિત અને એક સરખી લંબાઈના હોય છે પ્રત્યેક તંતુની ફરતે શ્લેષ્મનું આવરણ આવેલું હોય છે જે પારદર્શક અથવા રંગીન હોય છે તમે આ જે તંતુ છે એની આજુબાજુ ડોટેડ જે લાઈન દેખાય છે એ શું છે શ્લેષ્મનું આવરણ છે હવે છેલ્લું જોઈએ એના તંતુની રચના તો તંતુનો પ્રત્યેક કોષ એ ગોળ લંબગોળ અને કંઈક અંશે નળાકાર અથવા પીપ જેવો હોય છે હવે તમે તમારા ફોટોગ્રાફ્સને જુઓ તો એ જે તંતુ છે છે એમાં એક આવેલો તો આપણે એનું ગોત્ર હોર્મોગોનેલ્સ લક્ષણો જોયા હતા કે એને હોર્મોગોનેલ્સમાં શા માટે મૂકવામાં આવે તો આ જે લીલનો જે તંતુ છે એમાં અભિકોષ આવેલો હોવાથી એને હોર્મોગોનલ્સમાં મૂકવામાં આવે આ એનું વિશિષ્ટ લક્ષણ છે જ્યારે તમે આ જે લીલ છે એની સ્લાઇડ બનાવો અને એમાં જો તમને આવા અભિકોષની રચના જોવામાં મળે તો એના ઉપરથી તમે કહી શકો કે આ લીલ છે એ નોસ્ટોક છે તો એની ખાસ લાક્ષણિકતા છે અને એ જે અભિકોષ છે એ વચ્ચેના ભાગે આવેલો હોવાથી તંતુના એને આંતરવિષ્ટ અભિકોષ કહેવાય અને અભિકોષ સિવાયના જે બીજા કોષો છે એને શું કહેવાય વાનસ્પતિક કોષ યાદ રાખજો આ અભિકોષ શિવાયના જે કોષ છે એને શું કહેવાય કોષ અને તમને બીજી એક રચના જોવા મળશે ઉપર અગતિક અગતિક તો તો આ જે છે છે એ શું જ્યારે કોઈ કોષમાં બધા જે કોષ આ જે તંતુ છે એમાં ઘણા બધા કોષ રહેલા છે માટે એને બહુ કોશી કહે છે હવે જ્યારે એક અથવા બે કોષમાં આખા જે કોષો બધા છે એનો ખોરાક જ્યારે એમાં જ એકઠો થાય તો એને અગતિક કહેવાય આ એટલા માટે સમજાવું છું કારણ કે આગળ તમારે અભિકોષ અને અગતિક વિશે એની ડેફિનેશન આવશે માટે તો હવે આપણે આગળ જોઈએ તો અભિકોષ જેની આપણે હાલ વાત કરીને જ આવે કે અભિકોષ કોને કહેવાય તો વાનસ્પતિક તંતુના કોષોની વચ્ચે અમુક સ્થાનોએ ગોળ લંબગોળ પીપ આકારના કદમાં મોટા રંગહીન કોષો આવેલા હોય જેને શું કહેવાય કોષ તો આપણે જોઈએ આમાં તો આ જે વચ્ચેનો જે ભાગ છે આ ભાગ એને શું કહેવાય છે એનો અભિકોષ તો એના વિશે આપણે જોઈએ તો એનો આકાર કેવો છે ગોળ અથવા લંબગોળ બધા જે કોષ છે એમાં જે રંગરસ એટલે કે જીવરસ આવેલો છે જ્યારે આમાં જ કોઈ પ્રકારનો જીવરસ આવેલો નથી તો એ જે કલર વિહીન અથવા કે રંગ વિહીન જોવા મળશે અભિકોષ એ ક્યાં હોય છે વચ્ચેના ભાગે તો એને આંતરવિષ્ટ કહેવાય હવે બીજી આપણે ડેફિનેશન જોવાની છે ધ્રુવીય સ્તુલન ધ્રુવીય સ્તુલન કોને કહેવાય તો જે પ્રત્યેક અભિકોષ છે એ બાજુના કોષ સાથેના જોડાણ સ્થાને ધ્રુવીય સ્તુલન જોવા મળે છે તેમજ ધ્રુવીય છિદ્ર પણ જોવા મળે છે હવે આ જે કોષ છે તમારી સ્લાઇડ ઉપર જે ફોટોગ્રાફ્સ આપ્યો છે એ વચ્ચે જે છે એ શું છે અભિકોષ અને એની આજુબાજુ તો આખી લાઈન તો જોવા મળશે મતલબ કે તમે સમજો કે આખો તંતુ છે એમાં જે આ તમને ફોટોગ્રાફ્સ આપવામાં આવે છે એ માત્ર એના અભિકોષનો છે બીજા બધા કોષ આમાં જોવા મળતા નથી પણ એવું નથી હોતું કે બીજા બધા કોષ ના હોય ખાલી અભિકોષ જ હોય આખી લાઈન તમને તંતુની જોવા મળશે તો જ્યાં આગળ અભિકોષ અને વાનસ્પતિ કોષ જોડાશે ત્યાં આગળ શું જોવા મળે એક પ્રકારનું સ્તુલન હવે તમે લેફ્ટ સાઈડ જે સ્તુલન ખાડાવાળો ભાગ જોઈ શકો છો એ શું છે એને ધ્રુવીય સ્તુલન કહેવાય અને ધ્રુવીય સ્તુલનના કારણે એ અભિકોષ અને વાનસ્પતિ કોષ વચ્ચે એક છિદ્રની રચના થાય છે જેને ધ્રુવીય છિદ્ર કહેવામાં આવે છે અભિકોષોની સંખ્યા એક જ હોય કેટલી હોય એક હોય પણ ક્યારેક બે એક જ હશે પણ ક્યારેક એમથી વધારે પણ આપણને જોવા મળી શકે હવે લાસ્ટ ડેફિનેશન જોઈએ અગતિક તો અગતિક એટલે શું તો તંતુના કેટલાક કોષો એ પ્રતિકૂળ સંજોગોમાં ખોરાકનો સંગ્રહ કરી અને અન્ય કોષોથી કદમાં મોટા બને છે જેની આસપાસ જાડી દીવાલનું નિર્માણ થાય છે અને આવા કોષોને અગતિ કહે છે તો આપણે ફરીથી આમાં સમજી લઈએ કે અભિકોષ છે એ આંતરવિષ્ટ છે જેને અન્ય વાનસ્પતિ કોષ કરતા સુખ પડે છે જુદો પડે છે અને રંગવિહીન છે જેનો આકાર ગોળ લંબગોળ અથવા પીપ આકારનો હોઈ શકે અગતિક છે એ એને શું કહેવાય તો જ્યારે પ્રતિકૂળ સંજોગો હોય મતલબ કે આ જે રેલ છે એ પાણીમાં સામાન્યતઃ ઉગતી હોય પણ ધારો કે ઉનાળામાં ત્યાં આગળ પાણી સુકાઈ જાય છે એને ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે અને બીજી બધી તાપમાન વધી જાય છે તો આ જે છે બધી કન્ડિશન એ શું થયું કે એના માટે પ્રતિકૂળ સંજોગો ઉત્પન્ન કરે અને આવા પ્રતિકૂળ સંજોગોમાં એ બધા જે અમુક કોષ છે એમાં ખોરાકનો સંગ્રહ કરે અને એ જે છે કદમાં મોટા બને અને મોટા બની એની આજુબાજુ જાડી દીવાલનું નિર્માણ કરી દે તો એ જે રચના છે એને અગતિ કહેવામાં આવે છે હવે આપણે આગળ જોઈએ એની કોષ રચના આપણે આટલા સુધી જ જોવાનું છે એની કોષ રચના વિશે તો એના લાસ્ટ જે ટોપિક છે એના વિશે જોઈ લઈએ તો નોસ્ટોકની કોષ રચના હવે તમે નોસ્ટોકનો આખો તંતુ તો જોયો કે એમાં બહુ કોષ હોય પછી બધા કોષ માળાના મણકા જેવા દેખાતા હોય પણ એ પર્ટિક્યુલર એક એક કોષ છે એની અંદર કઈ રચનાઓ આવેલી હોય એને જ એની શું કહેવાય કોષ રચના તો પ્રત્યેક કોષની ફરતે સેલ્યુલોઝ અને પેક્ટિનના સંયોજનની બનેલી નિશ્ચિત કોષ દિવાલ હોય શું હોય આ જે છે એને તમે લીલમાં મૂકો છો તો લીલની કોષ દિવાલ શેની બનેલી હોય સેલ્યુલોઝ તો આની પણ કોષ દિવાલ એ સેલ્યુલો પ્લસની બનેલી હોય કોષ દિવાલના પટલ જોવા મળે છે કેટલા પડનું પડનું બેવડા કોષનો જીવરસ જે બે ભાગમાં વંચાયેલો હોય બહારનો જે છે એ રંગીન રસ જેને શું કહેવામાં આવે છે ક્રોમો પ્લાઝમો અને બીજું જે છે અંદરનો જીવરસ રસ તો પહેલા આપણે બહારનો રંગીન રંગરસ વિશે વાત કરીએ તો તમારો જે છે એમાં તમને ઉપર નામ નિર્દેશન કરેલું જોવા મળશે એનો રંગરસ કેમ રંગરસ કહેવાય કારણ કે રંગીન હોય છે અને તેના કારણે રંગીન હોય છે તો તેમાં રંજક દ્રવ્ય તરીકે ફાઈકોસાય અને ક્લોરોફિલ એ તેમજ સંગ્રહિત ખોરાક તરીકે પ્રોટીન યુક્ત સિયાનોફાઇસિન સ્ટાર્ચ સ્વરૂપે જોવા મળે આ જે છે એ નીલહરિત લીલ છે અને નીલહરિત લીલમાં ખોરાક સંગ્રહ એ સિયાનોફાઇસિન સ્ટાર્ચ સ્વરૂપે હોય ટ્રુ સ્ટાર્ચ તરીકે હોતું નથી તો ક્લોરોફિલ એ એમાં આવેલું હોવાથી એનો જે કલર છે એ કેવા રંગનું દેખાય છે લીલા રંગનો અને માટે એને રંગ રસ કહેવામાં આવે એના સિવાય એની કોષ રચનામાં તમે જોશો તો કૂટ રસદાની મતલબ કે રસદાની જેવું તમને દેખાય છે પણ રસદાની નથી ખોટી રસદાની સિયાનો ફાયસીન કણિકા જે સિયાનો ફાયસીન કણિકા છે એ શું છે એમાં રહેલો ખોરાક સંગ્રહ અને વચ્ચેના ભાગે તમે જોશો તો મધ્યકાય જોવા મળે છે અને બહારનો જે ભાગ છે તો એની શું છે કોષ દિવાલ છે તો આ જે છે એ આખા કોષની રચના છે આગળ જોઈએ તો અંદરનો જે રસ છે એને શું પરિઘીય અને મધ્યકાય જેને શું કહેવામાં આવે છે સેન્ટ્રોપ્લાઝમા સેન્ટરમાં આવેલું હોવાથી અને પ્લાઝમો મતલબ જીવ રસ સેન્ટ્રો અંદરનો કેન્દ્રનો જીવ રસ જેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય જે મધ્યકાય ની રચના છે તમે જોઈ શકો છો એ શું છે એનું પ્રાથમિક કોષ કેન્દ્ર છે પછી તેમાં ડીએનએ ઈ કુંતલની બનેલી રંગ તત્વ ઝાડ હોય છે અહીંયા પ્રોકેરિયોટિક કોષ હોવાથી એમાં જે કોષ કેન્દ્ર છે એ પ્રાથમિક પ્રકારનું હોય અને એમાં શું હોય કોષ કેન્દ્રિકા કોષ કેન્દ્રિકા પટલ એવા ભાગો જોવા મળશે નહીં પણ ડીએનએ જેની કુંતલની બનેલી રંગ તત્વ ઝાડ સ્વરૂપે એનું મધ્ય કાય આવેલું હોય આવતી જે આગળના ટોપિક છે એનું આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું તો આ વિડીયો જોવા બદલ થેન્ક યુ સો મચ